સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે માતા મરિયમના મહામંદિરનું પ્રતિષ્ઠાપનનું પર્વ ઉજવે છે. ઈસુ 5 રોટલા અને 2 માછલીથી 5000ને જમાડવાનો ચમત્કાર કરે છે. શું હું શ્રદ્ધા રાખું છું કે ઈસુ મારી બધી જરૂરિયાતો પૂરી પાડશે? સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 13-21. એ સાંભળીને ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા. લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામોમાંથી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા. જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમણે મોટી મેદની જોઈ. તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમને તેમણે સાજા કર્યા. સાંજ પડી એટલે તેમના શિષ્યોએ આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે અને દિવસ આથમી ગયો છે. આપ લોકોને વિદાય કરી દો જેથી તેઓ ગામડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે. પણ ઈસુએ કહ્યું, એ લોકોએ જવાની જરૂર નથી, તમે જેમને કંઈ ખાવાનું આપો. ત્યારે તેમણે કહ્યું, અમારી પાસે અહીં 5 રોટલા અને 2 મચ્છી સિવાય બીજું કંઈ નથી. એટલે ઈસુએ કહ્યું, લાવો, અહીં મારી પાસે લાવો. પછી તેમણે લોકોને ઘાસ ઉપર બેસી જવાનું કહ્યું અને પેલા 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા. બધા લોકોએ ધરાઈને ખાધું અને જે કટકા વધ્યા તે ભેગા કર્યા તો 12 ટોપલા ભરાયા. ખાનારામાં આશરે 5000 પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદા. આપણા રોજના આહારની ચિંતા કરે છે અને આપણને આહાર પૂરો પાડે છે. પહેલાં આપણને ઈસુના દિલના દર્શન થાય છે. ઈસુનું દિલ આપણા પ્રત્યેની દયાથી ભરેલું છે. જે ભક્તની અછત વધારે તે ભક્ત પ્રત્યે ઈસુની દયા વધારે. ઈસુ જે કોઈ બીમાર છે તેમને સાજા કરે છે. સાજાપણું આપવું એ ઈસુનું કાર્ય છે. આપણી જેટલી શ્રદ્ધા વધુ એટલી આપણને વધુ ખબર પડે છે કે આપણે સાજા થઈ ગયા છીએ. ક્યારેક આપણું શરીર એકદમ તંદુરસ્ત હોય છે પણ આપણને મનમાં લાગે છે કે આપણે બીમાર છીએ. આપણી નબળી માનસિકતા માટે પણ આપણે ઊંડી શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ. ઈસુને આપણા પ્રત્યે પુષ્કળ પ્રેમ છે એટલે ઈસુ આપણી પ્રાર્થના સાંભળે છે. ઈસુ જે જગ્યાએ લોકો સાથે છે એ જગ્યા ગામથી દૂર છે. જો લોકો ગામમાં જાય તો કંઈક ખાવાનું ખરીદી શકે. શિષ્યો ઈસુને ખૂબ વ્યવહારુ સલાહ આપે છે લોકોને વિદાય કરવાની. પ્રત્યુત્તરમાં ઈસુ શિષ્યોને અશક્ય સલાહ આપે છે લોકોને જમાડવાની. શિષ્યો પાસે સીધું નથી, સામાન નથી, સાધન નથી, સગવડ નથી, સમય નથી. શિષ્યો પાસે જે નથી તેની યાદી લાંબી છે, પણ જે છે તે તો પુખ્ત ઉંમરનાનો એક દિવસનો ખોરાક, 5 રોટલા અને 2 માછલી જ શિષ્યો પાસે છે. ઈસુ પાસે તો અઢળક પ્રેમ છે. ઈસુમાં પ્રેમ ન ખૂટે અને આપણામાં શ્રદ્ધા ના ખૂટે તો ચમત્કાર થાય જ. ખોરાકની માત્રા તો જાણી, હવે જમનારાઓનો આંકડો જાણીએ. રિવાજ મુજબ માત્ર પુરુષોને ગણી શકાય, તેઓ 5000 છે. સ્ત્રીઓ અને બાળકોની ગણતરી કરવાનો રિવાજ નહોતો. તેઓની સંખ્યાનું તો અનુમાન જ કરવું પડે. આપણે વધેલા ખોરાકની માત્રા જાણીએ, 12 ટોપલા
ઈસુએ રોટલા અને મચ્છી લઈને ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા, શિષ્યોએ લોકોને આપ્યા. ઈસુએ ચમત્કાર કર્યો, શિષ્યો તો ચમત્કારના સાક્ષીઓ બન્યા, લોકો ચમત્કારના લાભાર્થીઓ બન્યા. ઈસુ આપણી ભૌતિક જરૂરિયાતો પૂરી પાડે છે, આપણને સાજાપણું આપે છે. જો કે લોકોએ ભોજનની માગણી કરી નહોતી, એ તો ઈસુની જ પહેલ હતી. આપણા જીવનમાં પ્રભુ આપણને પૂરું પાડશે જ. પ્રભુએ દાંત આપ્યા છે તો પ્રભુ ચાવણું પણ આપશે જ. આપણે આપણી મહેનતનું યોગદાન કરીએ. મહેનત કરવાની શક્તિ પણ પ્રભુની કૃપા છે. આપણે ચિંતા કરવાને બદલે મહેનત કરીએ, જાજી કરકસર કરવાને બદલે પૂરતું જમીએ, આભાર ભર્યા ભાવે જમીએ, શ્રદ્ધા રાખીએ કે પ્રભુ પૂરું પાડશે જ. કરુણા હે પ્રભુ કેવી મૂળ
પાસે છે.